Now, next example, example number 11 from your textbook. A box of weight 10,000 newton. A box of weight 10,000 newton. Okay? Box nu weight aapelu che 10,000 newton. A box of weight 10,000 newton is lying on the surface inclined. Surface inclined at 30 degree to the horizontal. Inclined at 30 degree to the horizontal. એટલે કે ઇન્ક્લાઇન સરફેસ નો એક્ઝામ્પલ છે. તો સૌ પ્રથમ આપણે ફિગર ડ્રો કરી લઈએ. ઓકે, વન ઇન્ક્લાઇન સરફેસ, વન ઇન્ક્લાઇન સરફેસ, ડ્રો વન ઇન્ક્લાઇન સરફેસ, વન હોરિઝોન્ટલ સરફેસ. તો ઇન્ક્લાઇન સરફેસ, ઇન્ક્લિનેશન ઓફ ધ સરફેસ ઇઝ 30 ડિગ્રી ટુ ધ હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલ સાથે, સમક્ષિતિજ સાથે, ત્રિસંસના ખૂણે ઢળતી સપાટી ઉપર, સમક્ષિતિજ સાથે ત્રિસંસના ખૂણે ઢળતી સપાટી પર 10,000 ન્યૂટન વજનનું એક બોક્સ પડેલું છે. તો બોક્સ પણ આપણે દર્શાવી દઈએ અહીંયા, બરાબર. 10,000 ન્યૂટન વજનનું આ એક બોક્સ, 10,000 ન્યૂટન વજનનું આ એક બોક્સ. આ 10,000 ન્યૂટન વજન છે કઈ તરફ લાગશે? ડાઉનવર્ડ ડિરેક્શનમાં. વેઇટ ઓફ બોડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 10,000 ન્યૂટન. ઓકે, નોર્મલ રિએક્શન ફોર્સ N હંમેશા સપાટીને કેવું લંબ દિશામાં લાગે. નોર્મલ રિએક્શન ફોર્સ N, બરાબર. આ નોર્મલ રિએક્શન ફોર્સ N ની લાઇન ઓફ એક્શન, બરાબર. આ સપાટીને સમાંતર રેખા, બરાબર, સપાટીને સમાંતર. હવે પદાર્થ છે એને કઈ તરફ ખસેડવાનું છે આગળની લાઇન વાંચીને ખબર પડશે. ફાઇન્ડ રિક્વાયર્ડ ફોર્સ P એટ એન એંગલ ઓફ 20 ડિગ્રી ટુ ધ ઇન્ક્લાઇન સરફેસ ટુ મૂવ ધ બોડી ઇન અપવર્ડ ડિરેક્શન. પદાર્થને ઉપરની દિશામાં ખસેડવાનો છે એટલે ઘર્ષણ બળ એક છે એ હંમેશા વિરુદ્ધ દિશામાં સપાટીને સમાંતર, એટલે કે આ દિશામાં આવશે એમ, બરાબર. હવે એ બળ કેવું લગાડવાનું છે? ફોર્સ P એટ એન એંગલ ઓફ 20 ડિગ્રી ટુ ધ ઇન્ક્લાઇન સરફેસ, જે ઢળતી સપાટી છે એ ઢળતી સપાટી સાથે વિસંસના ખૂણે, બરાબર. આ ઢળતી સપાટી સાથે વિસંસના ખૂણે, એટલે આ ઢળતી સપાટી સાથે વિસંસના ખૂણે આ બળ કેટલું લગાડવું પડશે? ધેટ્સ ધી ક્વેશ્ચન. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ વિલ બી ડૂ, સૌ પ્રથમ આપણે શું કરશું, બરાબર. તો અહીંયા આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સૌ પ્રથમ તો બધા જ ફોર્સિસ છે એ સરફેસને પેરેલલ અને પરપેન્ડિક્યુલર, સપાટીને ઘટતી સપાટીને લંબ કે સમાંતર હોવા જોઈએ, બરાબર. તો અહીંયા F અને N, F છે ઘટતી સપાટીને સમાંતર છે, N છે ઘટતી સપાટીને લંબ છે, બરાબર. હવે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન એટલે કે સંતુલનની શરત એપ્લાય કરવા માટે આ જે બળ સપાટીને લંબ કે સમાંતર નથી એને બે ભાગમાં વિભાજિત કરવા પડશે, એના બે ઘટક પાડવા પડશે, બરાબર. સો સૌ પ્રથમ આપણે ડબલ ના ઘટક તો દર વખતે ઇન્ક્લાઇન સરફેસના એક્ઝામ્પલમાં પાડીએ છીએ, તો એ સૌ પ્રથમ કરી નાખીએ. હવે તો આ એંગલ 30 ડિગ્રી છે, તો આ એંગલ કેટલો થશે? હવે આપણને ખ્યાલ છે એટલો જ થશે 30 ડિગ્રી. તો આ દિશામાં એક ઘટક પડશે, ડબલ્યુનો એક ઘટક છે, વેઇટ ઓફ બોડી જે ડબલ્યુ છે એનો એક ઘટક આ દિશામાં થશે, બરાબર. અને બીજો ઘટક આ દિશામાં થશે. આ દિશામાંનો જે ઘટક છે એ ઘટક શું થશે? તો કે 10,000 આગળ કોસની વેલ્યુ ઇન્ટુ કોસ કેટલા? તો કે 30, ખૂણાની પાસેનો ઘટક એટલે કોસ 10,000 કોસ 30. અને આ ઘટક છે થશે 10,000 sin 30 ડિગ્રી, બરાબર. 10,000 cos 30 ડિગ્રી અને બીજો ઘટક 10,000 sin 30 ડિગ્રી, એટલે આ બળના બે ઘટક સપાટીને લંબ અને સમાંતર પડી ગયા. હવે આ બળ P છે એ પણ એવું છે કે જે સપાટીને સમાંતર કે સપાટીને લંબ નથી, તો એનો એક ઘટક આ દિશામાં થશે, બંને બાજુએ જેવું બચના બને, બીજો ઘટક આ દિશામાં થશે, બરાબર. તો ખૂણાની પાસેનો ઘટક એટલે આ ઘટક થશે P cos 20 ડિગ્રી અને આ ઘટક થશે P sin 20 ડિગ્રી, બરાબર. P sin 20 ડિગ્રી. તો હવે તમામ ફોર્સિસ, P ના બે ઘટક પડી ગયા, W ના પણ બે ઘટક પડી ગયા, હવે તમામ ફોર્સિસ છે એ સપાટીને પરપેન્ડિક્યુલર, સરફેસને પરપેન્ડિક્યુલર અને સરફેસને પેરેલલ છે. ઢળતી સપાટીને તમામ ફોર્સિસ હવે કેવા છે? લંબ કે સમાંતર છે.
બરાબર તો ફર્સ્ટ કન્ડિશન આપણે એપ્લાય કરશું રિઝોલ્વ ફોર્સિસ રિઝોલ્વ ફોર્સિસ પેરેલલ ટુ ધી ઇન્ક્લાઇન્ડ સરફેસ ઇન્ક્લાઇન્ડ સરફેસ ધરતી સપાટી ને ધરતી સપાટી ને ધરતી સપાટી ને સમાંતર બળો સરખાવતા ધરતી સપાટી ને સમાંતર બળો સરખાવતા એક્ચ્યુઅલ કન્ડિશન શું છે સિગ્મા એક્સ શુડ બી 0 એટલે કે હોરિઝોન્ટલ ફોર્સિસ નો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ એને બીજા શબ્દોમાં કહીએ તો લેફ્ટ સાઈડ લાગતા ફોર્સિસ બરાબર રાઈટ સાઈડ લાગતા ફોર્સિસ ડાબી બાજુ લાગતા બળ બરાબર જમણી બાજુ લાગતા બળ તો ડાબી બાજુએ સપાટી ઘડતી સપાટીને સમાંતર ડાબી બાજુએ બે ફોર્સ લાગે છે એફ અને 10,000 સાઈન 30 તો બંનેનો સરવાળો એફ પ્લસ 10,000 સાઈન 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ લાગતા ફોર્સિસ તમે અહીંયા જોઈ શકો છો રાઈટ સાઈડ એક જ ફોર્સ છે પી કોસ 20 પી કોસ 20 ડિગ્રી પી કોસ 20 ડિગ્રી બરાબર હવે અહીંયા આપણે આગળ શું કરશું બરાબર તો કે અહીંયા આપણે આને એઝ ઇટ ઇઝ રાખી દઈએ અત્યારે આપણે આને એઝ ઇટ ઇઝ રાખી દઈએ બરાબર આગળ આપણે બીજું કરીએ રિઝોલ્વ ફોર્સિસ રિઝોલ્વ ફોર્સિસ પરપેન્ડિક્યુલર ટુ ધી ઇન્ક્લાઇન્ડ સરફેસ ઇન્ક્લાઇન્ડ સરફેસ ધરતી સપાટીને લંબ બળો સરખાવતા ધરતી સપાટીને લંબ બળો સરખાવતા સિગ્મા વી શુડ બી 0 બીજા શબ્દોમાં ધરતી સપાટીને લંબ ઉપર તરફ લાગતા બળ બરાબર નીચે તરફ લાગતા બળ ઉપર તરફ તમે જોઈ શકો છો અહીંયા ઉપર તરફ લાગતા બળોનો સરવાળો એટલે કે એન પ્લસ ટી સાઇન 20 એન પ્લસ ટી સાઇન 20 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ નીચે તરફ લાગતા બળ 10,000 કોસ 30 એક જ છે 10,000 કોસ 30 ડિગ્રી 10,000 કોસ 30 ડિગ્રી બરાબર હવે આ સોલ્વ કઈ રીતે કરો એના માટે આપણને અહીંયા તમે જોઈ શકો છો કે ન્યુ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઘર્ષણ ન્યુ ની કિંમત આપેલી છે 0.15 ન્યુ ની કિંમત આપેલી છે 0.15 તો સૌપ્રથમ તો આપણે શું કરશું કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય એન ન્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય એન એ આપણે જાણીએ છીએ ન્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય એન એ આપણે જાણીએ છીએ તો સૌ પ્રથમ આપણે ન્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય એન બરાબર તો આના ઉપરથી આપણને ખ્યાલ છે એફ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ એન થાય બરાબર અહીંયા આપણે ન્યુ ની વેલ્યુ જો મૂકી દઈએ તો એફ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 0.15 N એફ ઇઝ ઇક્વલ ટુ 0.15 ન્યૂટન નથી એ 0.15 ઇન્ટુ નોર્મલ રિએક્શન ફોર્સ N છે બરાબર આ એફ ઇઝ ઇક્વલ ટુ 0.15 ન્યૂટન છે એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો 0.15 N પ્લસ 0.15 N પ્લસ 10,000 સાઇન 30 10,000 સાઇન 30 જો કેન્સિલમાં કરશો તો એ વેલ્યુ આવશે 5,000 ઇઝ ઇક્વલ ટુ પી કોસ 20 પી કોસ 20 કોસ 20 ની વેલ્યુ તમે કેન્સિલમાં કરશો તો એ આવશે 0.939 ઇન્ટુ શું છે પી 0.939 ઇન્ટુ પી હવે આગળ આપણે જો જોઈએ તો હવે શું કરશું આ 0.n અને પી બંને એક તરફ જઈએ તો 0.15N માઇનસ 0.939P 0.939P ઇક્વલ ટુ 5,000 છે અને ઇક્વલ ટુની ઓપોઝિટ સાઈડ લઈ જઈએ તો માઇનસ 5,000 માઇનસ 5,000 સો ધીસ ઇઝ અવર વન ઇક્વેશન બરાબર આ આપણું એક ઇક્વેશન નંબર 1 બરાબર જો સૌ પ્રથમ અહીંયા જે આપણે અટકી ગયા હતા તો ત્યાંથી આપણે એફ અને પી બંને અનનોન છે તો આપણને જે ન્યુ આપેલું છે એના ઉપરથી એફ ઇઝ ઇક્વલ ટુ 0.15N ન્યુ ઇન્ટુ એન એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી તો આ ઇક્વેશન પણ એન અને પીના ફોર્મમાં અને આ ઇક્વેશન પણ એન અને પીના ફોર્મમાં અહીંયા પણ આપણે હજી વેલ્યુ લખી નાખીએ સાઇન 20 ની વેલ્યુ તમે કેલ્સીમાં જોશો સાઇન 20
तो साइन 20 की वैल्यू तुमने मर्जे 0.342 0.342 અને ઇનપુટ બી હતું એ એઝ ઇટ ઇઝ અને 10000 cos 30 જો કેલ્સી માં કરશો 10000 cos 30 તો એ તમારે વેલ્યુ આવશે 8660.25 હવે આ ઇક્વેશન અને આ ઇક્વેશન માં શું ડિફરન્સ છે એ ખાસ જુઓ તો કે અહીંયા 0.15 ઇનટુ n આપણે n n બંને જગ્યાએથી કેન્સલ કરવું છે આપણે મેળવવું છે રિક્વાયર્ડ cos t રિક્વાયર્ડ cos t એટલે n ને કેન્સલ કરવું છે તો એના માટે બંને જગ્યાએ n નો જે સહગુણક છે અહીંયા બરાબર કોએફિશિયન્ટ એ કેવો હોવો જોઈએ અહીંયા જે ગુણાકારમાં છે એ સેમ તો આપણે બંનેની બાદબાકી કરીએ તો n કેન્સલ થાય બરાબર તો આપણે આ ઇક્વેશન ને મલ્ટીપ્લાય કરીએ 0.15 વડે બરાબર મલ્ટીપ્લાય વિથ 0.15 એટલે આ ઇક્વેશન આપણું જે છે એ શું થઈ જશે 0.15n બરાબર અહીંયા n સાથે 0.515 મલ્ટીપ્લાય થશે અહીંયા 0.15 મલ્ટીપ્લાય કરો તો 0.15 × 0.342 એટલે એ વેલ્યુ મળશે 0.0513 0.0513 8660.25 છે 8660.25 એને 0.15 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આવશે 1299.03 હવે તમે અહીંયા આ બંને ઇક્વેશન જુઓ ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 હવે આપણે ઇક્વેશન નંબર 2 માંથી ઇક્વેશન નંબર 1 બાદ કરીએ બરાબર ઇક્વેશન 2 - 1 બરાબર ઇક્વેશન 2 - 1 એટલે કે આમાંથી આ બાદ કરીએ તો 0.15 ન્યૂટન માઇનસ 0.15 ન્યૂટન સોરી 0.15 n માઇનસ 0.15 n એટલે બંને કેન્સલ થઈ જશે 0.0513 અને ઇન્ટુ અહીંયા સોરી p હતું ઇઝ ઇક્વલ ટુ આ 0.0513 p અને માઇનસ માઇનસ પ્લસ 0.939 p તો એ ટોટલ થશે 0.990 p થશે 0.990 p અને ઇક્વલ ટુ શું થશે ઇક્વલ ટુ ની ઓપોઝિટ સાઈડ 1299.03 અને માઇનસ માઇનસ પ્લસ 5000 એટલે ટોટલ થશે 6299.03 6299.03 હવે p ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 6299.03 ડિવાઇડેડ બાય 0.990 સો p ઇઝ ઇક્વલ ટુ જે વેલ્યુ તમને મળશે કેલ્સી માં સોલ્વ કરવાની એ વેલ્યુ મળશે 6362.65 અને યુનિટ આવશે ન્યૂટન કારણ કે ફોર્સ નો યુનિટ અહીંયા આપેલો છે ન્યૂટન સો 6362.65 ન્યૂટન જેટલું બળ વી સંસ્થા ખૂણે આ પદાર્થને ઉપર તરફ ખસેડવા માટે લગાડવું પડશે બરાબર હવે આ એક્ઝામ્પલ આપણે આપણી એક્ચ્યુઅલ મેથડથી પણ સોલ્વ કરી શકીએ બરાબર કે અહીંયાથી આપણે f ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ f ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન બનાવીએ અહીંયાથી n ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન બનાવીએ વેલ્યુ મેળવીએ બરાબર f અને n નો સૂત્રનો કરતા બંને ઉપરથી બનાવી અને એ વેલ્યુ તમે અહીંયા મૂકી દો અને સાદું રૂપ આપો તો જે આપણી મેથડ છે એ મુજબ p છે અહીંયાથી પણ તમને મળશે આ તમારી બુકની મેથડ છે એ મેં એક્સપ્લેન કરવાનો તમને પ્રયત્ન કરેલો છે નાવ ધી લાસ્ટ એક્ઝામ્પલ ઓફ ડે એક્ઝામ્પલ નંબર 4 ફ્રોમ યોર ટેક્સ્ટ બુક અ બોડી ઓફ વેટ 8 કિલો ન્યૂટન અ બોડી ઓફ વેટ 8 કિલો ન્યૂટન એક 8 કિલો ન્યૂટનનો વજનનો એક પદાર્થ ઇઝ લાઈંગ ઓન અ સરફેસ ઇઝ લાઈંગ ઓન અ સરફેસ ઇન્ક્લાઇન્ડ એટ 30 ડિગ્રી ટુ ધ હોરિઝોન્ટલ ઇન્ક્લાઇન્ડ એટ 30 ડિગ્રી ટુ ધ હોરિઝોન્ટલ એટલે કે ધરતી સપાટીને હોરિઝોન્ટલ સરફેસ સમક્ષિત સપાટી સાથે 30 અંશના ખૂણે ધરતી સપાટી પર
8 કિલોન્યુટન વજનનો એક પદાર્થ છે એ પડેલો છે, બરાબર? 8 કિલોન્યુટન વજનનો એક પદાર્થ પડેલો છે, બરાબર? તો સૌપ્રથમ આપણે ઇન્ક્લાઇન્ડ સરફેસ, બરાબર, એક ઇન્ક્લાઇન્ડ સરફેસ, હોરિઝોન્ટલ સરફેસ, બરાબર, હોરિઝોન્ટલ સરફેસ સાથે ત્રિસંસના ખૂણે ઢળતી સપાટી, હોરિઝોન્ટલ સરફેસ સાથે ત્રિસંસના ખૂણે ઢળતી સપાટી, 8 કિલોન્યુટન વજનનો એક પદાર્થ એ સરફેસ પર પડેલો છે, 8 કિલોન્યુટન વજનનો એક પદાર્થ આ સરફેસ પર પડેલો છે, બરાબર, 8 કિલોન્યુટન આ પદાર્થનું વજન છે. 8 કિલોન્યુટન વજન છે એ વજન વેઇટ ઓફ બોડી છે હંમેશા ડાઉનવર્ડ ડિરેક્શનમાં, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 8 કિલોન્યુટન, 8 કિલોન્યુટન, 8 કિલોન્યુટન, બરાબર. જે નોર્મલ રિએક્શન ફોર્સ છે, લંબ પ્રતિક્રિયા બળ છે, એ સપાટીને લંબ, બરાબર, ઢળતી સપાટીને લંબ, બરાબર. હવે આગળ વાંચીએ આપણે, ઇફ એંગલ ઓફ ફ્રિક્શન ઇઝ 25 ડિગ્રી, ઇફ એંગલ ઓફ ફ્રિક્શન, એંગલ ઓફ ફ્રિક્શન મીન્સ ફાઈ, એંગલ ઓફ ફ્રિક્શન મીન્સ ફાઈ ઇઝ ગિવન 25 ડિગ્રી, 25 ડિગ્રી, ઓકે, એંગલ ઓફ ફ્રિક્શન ઇઝ ગિવન 25 ડિગ્રી. If angle of friction is 25 degree, then find minimum required force, બરાબર, then find minimum required force parallel to the inclined surface, ઢળતી સપાટીના સમાંતર ઓછામાં ઓછું કેટલું બળ લગાડવું પડશે, શા માટે ઓછામાં ઓછું કેટલું બળ લગાડવું પડશે, બરાબર, ટુ સપોર્ટ ધ બોડી ઓન ધી સરફેસ, બરાબર, પદાર્થ છે એને આ સરફેસ પર અહીંયા તેટલી રાખવાનો છે, બરાબર. આ એક વર્ડ મેં ખાસ ધ્યાન રાખવાનું તમને કીધેલો, ટુ સપોર્ટ ધ બોડી, પદાર્થને સપાટી પર તેટલી રાખવા માટે, ટુ સપોર્ટ ધ બોડી ઓન ધી સરફેસ, બરાબર. આ પદાર્થ છે એ અહીંયા નથી રહી શકતો, પોતાના વજનના કારણે નીચે તરફ સરકી જાય છે, એવી કઈ રીતે ખબર પડે? તો કે અહીંયા તમે જોઈ શકો છો કે જે ઢળતી સપાટીનો એંગલ છે આલ્ફા 30 ડિગ્રી આપેલો છે, બરાબર, ધરતી સપાટીનો એંગલ આલ્ફા જે 30 ડિગ્રી આપેલો છે એ આલ્ફા છે, બરાબર, એ ગ્રેટર ધેન ફાઈ છે એંગલ ઓફ ફ્રિક્શન, બરાબર. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ ધરતી સપાટી પર પદાર્થ આપમેળે નીચે તરફ સરકવાની શરૂઆત ક્યારે કરી દે, એના એંગલ ઓફ ફ્રિક્શન એટલે કે એંગલ ઓફ રિપોઝ બે સરખા જ હોય, એંગલ ઓફ ફ્રિક્શન જેટલા ખૂણે, એટલે કે આ પદાર્થ છે એ ધરતી સપાટી ઉપર 25 અંશના ખૂણે રહેજાવ તોય પોતાના વજનના કારણે નીચે તરફ સરકવાની શું કરી દે, શરૂઆત કરી દે. તો અહીંયા આ એંગલ ઓફ ફ્રિક્શન 25 કરતાં જે ઢાળ છે એ એંગલ કેવો છે, વધારે છે, 30 ડિગ્રી છે. સો એંગલ ઓફ ફ્રિક્શન કરતાં આ એંગલ વધારે હોવાથી આ પદાર્થ આપમેળે કઈ તરફ સરકી જશે, આપમેળે કઈ તરફ સરકશે, તો કે આપમેળે નીચે તરફ સરકશે, આપમેળે પદાર્થ નીચે તરફ સરકે, બરાબર, આલ્ફા ગ્રેટર ધેન ફાઈ હોવાથી, આલ્ફા ગ્રેટર ધેન ફાઈ હોવાથી, એટલે કે ઇન્ક્લાઇન્ડ સરફેસનું ઇન્ક્લિનેશન 30 ડિગ્રી છે, એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 25 ડિગ્રી કરતાં કેવું છે, વધારે છે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ 25 ડિગ્રી કરતાં વધારે છે, એટલે પદાર્થ આપમેળે નીચે તરફ સરકી જાય, આપમેળે નીચે તરફ સરકે એટલે ફ્રિક્શન કઈ તરફ લાગે, ઓપોઝિટ ડિરેક્શનમાં, બરાબર, જે પદાર્થની ગતિ છે આ દિશામાં એની વિરુદ્ધ દિશામાં સપાટીને સમાંતર. સો આ એક અપવાદરૂપ દાખલો છે મેં તમને કીધેલું, ટુ સપોર્ટ ધ બોડી અથવા તો ગુજરાતીમાં ટેકની રાખવા માટે આવો શબ્દ આપેલો હશે ત્યારે ફ્રિક્શન ફોર્સ ઉપર તરફ લાગતું હશે, કારણ કે પદાર્થ આપમેળે નીચે તરફ સરકતો હશે. હવે નીચે તરફ સરકવા નથી દેવા, આ પદાર્થને આપણે અહીંયા સપોર્ટ કરી રાખવો છે, અને એ સપોર્ટ કરી રાખવા માટે જે ઢળતી સપાટી છે એને સમાંતર ઓછામાં ઓછું કેટલું બળ લગાડવું પડશે, ઢળતી સપાટીને સમાંતર પદાર્થ નીચે તરફ સરકી જાય છે એ સરકવા નથી દેવો, તો એ પદાર્થ પર બળ છે એ ઢળતી સપાટીને સમાંતર કઈ દિશામાં, તો કે જે બાહ્ય બળ પી લગાડવાનું છે એ પણ આ જ દિશામાં લગાડવું પડશે, અને આ પી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, આ બળ પી કેટલું લગાડવું પડશે, બરાબર. તો આ આપણે સપાટીને લંબ અને સપાટીને સમાંતર રેખા ડ્રો કરી દીધી, બરાબર. હવે ઘટક કેના પાડવા પડશે, તો કે અહીંયા પી એફ અને એન એ સપાટીને સમાંતર અને લંબ છે જ ઓલરેડી, તો એક જ બળ છે 8 કિલોન્યુટન, આ 8 કિલોન્યુટનના બે ઘટક પડશે. આ ખૂણો કેટલો થશે, તો કે જેટલું ઇન્ક્લિનેશન અહીંયા છે
એટલું 30 ડિગ્રી. તો એ વેઇટ ઓફ બોડી જે છે 8 કિલો ન્યૂટન, એનો એક ઘટક આ દિશામાં અને બીજો ઘટક થશે આ દિશામાં, બરાબર. આ ઘટક છે ખૂણાની પાસેનો ઘટક છે એ થશે 8 cos 30 ડિગ્રી, 8 cos 30 ડિગ્રી, અને આ ઘટક ખૂણાની સામેનો ઘટક 8 sin 30 ડિગ્રી, 8 sin 30 ડિગ્રી. હવે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, બધા જ ફોર્સિસ અહીંયા જે લાગે છે એ એક જ પ્રકારના ઓલરેડી છે જ, અને તમામ ફોર્સિસ સપાટીને લંબ અને સમાંતર છે. પી અને એફ સમાંતર છે, એન લંબ છે, અને ડબલ્યુ જે લંબ કે સમાંતર ન હતું એના બે ઘટક આપણે પાડી દીધા છે, બરાબર. તો હવે બધા જ ફળ કેવા છે, સપાટીને લંબ કે સમાંતર. સો નાઉ રિઝોલ્વ ફોર્સિસ પેરેલલ ટુ ધી ઇન્ક્લાઇન સરફેસ, અથવા તો ઇન્ક્લાઇન પ્લેન, બરાબર. હવે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન એક્ચ્યુઅલમાં, સંતુલનની શરત એક્ચ્યુઅલમાં શું છે, સિગ્મા એચ શુડ બી ઝીરો, એટલે કે હોરિઝોન્ટલ ફોર્સિસનો બેઝિક સરવાળો ઝીરો થવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો ડાબી બાજુ લાગતા બળ બરાબર જમણી બાજુ લાગતા બળ થવું જોઈએ. તો હવે ઘટતી સપાટીને સમાંતર ડાબી બાજુ લાગતા બળ બરાબર જમણી બાજુ લાગતા બળ, અથવા અહીંયા આપણી પાસે આ અનુમાન છે તો આપણે આમ લખી શકીએ કે જમણી બાજુ લાગતા ફોર્સિસ બરાબર ડાબી બાજુ લાગતા ફોર્સિસ. હવે જમણી બાજુ લાગતા બળ કયા, પી અને એફ બંને, જમણી બાજુ લાગતા બળોનો સરવાળો એફ પ્લસ પી, જમણી બાજુ લાગતા બળોનો સરવાળો એફ પ્લસ પી બરાબર ડાબી બાજુ લાગતા બળ એક જ છે, 8 sin 30, 8 sin 30, બરાબર. હવે એફ એઝ ઇટ ઇઝ રાખો, એફને સૂત્રનો વર્તા બનાવો, 8 sin 30 ની વેલ્યુ થશે સીમા કરશો તો 4, આ પ્લસ પી છે ઇક્વલ ટુ ની ઓપોઝિટ સાઈડ જાય તો થાય માઇનસ પી, સો એફ ઇઝ ઇક્વલ ટુ 4 - p એ આપણે મેળવી લીધું. હવે નેક્સ્ટ આગળ આપણે વધીએ તો નેક્સ્ટ સ્ટેપ થશે રિઝોલ્વ ફોર્સિસ પરપેન્ડિક્યુલર ટુ ઇન્ક્લાઇન પ્લેન, ધરતી સપાટીને લંબ બળો સરખાવતા, ધરતી સપાટીને લંબ બળો સરખાવતા બરાબર. સિગ્મા વી શુડ બી ઝીરો, એટલે કે વર્ટિકલ બળોનો બેઝિક સરવાળો ઝીરો થવો જોઈએ. બીજા શબ્દોમાં ઉપર તરફ લાગતા બળ બરાબર નીચે તરફ લાગતા બળ. હવે ઉપર તરફ લાગતા ફોર્સમાં એક જ છે એન, સો એન ઇઝ ઇક્વલ ટુ નીચે તરફ લાગતા બળ 8 cos 30, બરાબર. હવે કેલ્સીમાં 8 cos 30 કરશો, કેલ્સીમાં 8 cos 30 જો કરવામાં આવે બરાબર તો 8 cos 30 ની વેલ્યુ થશે 6.93, સો એન ઇઝ ઇક્વલ ટુ 6.93, અને યુનિટ શું આવે તો કે ડબલ્યુ વેઇટ ઓફ બોડીનો એકમ કિલો ન્યૂટન છે, તો આ એકમ પણ શું આવશે, કિલો ન્યૂટન, બરાબર. નોર્મલ રિએક્શન ફોર્સ એન ની વેલ્યુ મળી ગઈ, એફ ની વેલ્યુ મળી ગઈ, આપણે હવે જોઈએ છીએ ન્યુ ની વેલ્યુ. તો સૌ પ્રથમ તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/n, પહેલા ન્યુ મેળવવા માટે આપણે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 10π ઇક્વેશનનો ઉપયોગ કરવો પડશે. સો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 10π, એંગલ ઓફ ફ્રિક્શન ઇઝ ગિવન 25 ડિગ્રી, સો 10 25 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 10 25 ડિગ્રી જો કેલ્સીમાં કરવામાં આવે તો 10 25 ડિગ્રી ની વેલ્યુ થશે 0.466, બરાબર. સો ન્યુ ની વેલ્યુ મળી ગઈ, ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આપણને ખ્યાલ જ છે, ન્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઈડેડ બાય એન, ન્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઈડેડ બાય એન, એના ઉપરથી એફ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ એન, એફ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ એન. સો એફ એન અને આ ન્યુ, આ ત્રણ વેલ્યુ તમે આ ઇક્વેશનમાં મૂકી દો અને સાચવો, બરાબર. એફ ની વેલ્યુ છે 4 - p ઇઝ ઇક્વલ ટુ, ન્યુ ની વેલ્યુ છે 0.466, ઇન્ટુ એન ની વેલ્યુ, એન ઇઝ ઇક્વલ ટુ 6.93, બરાબર. સો હવે 0.466 ઇન્ટુ 6.93 એટલે થશે 3.23,
आ वैल्यू कैल्सियम में तुम जो गुणाकार करशो तो आ થશે 3.23 सो 4 माइनस p इज इक्वल टू 3.23 आ माइनस p ने ऑपोजिट साइड ले लीजिए અને આ 3.323 છે અને આ તરફ નું છે એટલે 4 આ પ્લસ છે આ તરફ આવે તો 3.23 માઈનસ થશે અને આ માઈનસ થી ઓપોઝિટ સાઈડ જાય તો પ્લસ થઈ જાય એટલે 4 માઈનસ 3.23 ઇઝ ઇક્વલ ટુ p એટલે 4 માઈનસ 3.23 કરવામાં આવે તો આન્સર આવશે 0.77 કિલો ન્યૂટન બરાબર મિનિમમ 0.77 કિલો ન્યૂટન જેટલું બળ મિનિમમ ઓછામાં ઓછું 0.77 કિલો ન્યૂટન જેટલું બળ આ પદાર્થને આ સરફેસ પર નીચે તરફ જતો અટકાવી અને અહીંયા ને અહીંયા સપોર્ટ કરવા માટે નીચે તરફ જતો અટકાવી અહીંયા ને અહીંયા સપોર્ટ કરવા માટે ટેકવી રાખવા માટે ઓછામાં ઓછું 0.77 કિલો ન્યૂટન જેટલું બળ ઘડતી સપાટીના સમાંતર ઉપર તરફ લગાડવું પડશે બરાબર તો અહીંયા આપણા પાર્ટ 1 અને પાર્ટ 2 ઘડતી સપાટી અને હોરિઝોન્ટલ સરફેસ ઇન્ક્લાઇન્ડ સરફેસ અને હોરિઝોન્ટલ સરફેસ એમ બંનેના એક્ઝામ્પલ પૂરા થાય છે.